વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 6 એપ્રિલના રોજના થોડાક ક્વેશ્ચનોની વાત કરવી છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. એ પહેલાં તમને કહી દઉં કે અમે યુટ્યુબની સાથે સાથે નીચેની સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર પણ વર્ક કરીએ છીએ, તો આ બધા જ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા આ ટોપિકની. તો સૌપ્રથમ ક્વેશ્ચન કંઈક આવો છે કે રાજ્યસભાની બેઠકોની વહેંચણી કઈ અનુસૂચિ મુજબ થાય છે? તો રાજ્યસભાની બેઠકોની વહેંચણી અનુસૂચિ 4 મુજબ થાય છે. મોસ્ટ આઈએમપી મિત્રો, બંધારણ અને ઇતિહાસ અને રિલેટેડ ક્વેશ્ચનો પૂછવા હોય તો આવો પૂછાય. અને એવો ને એવો જ ક્વેશ્ચન છે કે રાજ્યસભાની બેઠક, રાજ્યસભાની પ્રથમ બેઠક કઈ તારીખે મળી હતી? તો 13 મે 1952ના રોજ રાજ્યસભાની પ્રથમ બેઠક મળી હતી. તો મિત્રો, આ બંને યાદ રાખવાની. રાજ્યસભાની બેઠકની વહેંચણી કઈ અનુસૂચિ મુજબ? અનુસૂચિ 4 મુજબ. અને રાજ્યસભાની બેઠક, પ્રથમ બેઠક 13 મે 1952ના રોજ મળી હતી. ત્યારબાદ રાજ્યસભાના પ્રથમ મહિલા મહાસચિવ કોણ હતા? તો રાજ્યસભાના પ્રથમ મહિલા મહાસચિવ VS રામાદેવી હતા. કોણ હતા? VS રામાદેવી હતા. તો આ રાજ્યસભા રિલેટેડ ક્વેશ્ચનો આન્સર. ત્યારબાદ ડર્બી શેની વાત કરવાની છે મિત્રો? ડર્બી કપ શેની સાથે સંકળાયેલો છે? તો ડર્બી રમત ઘોડાની દોડ સાથે સંકળાયેલી એક રમત છે. શેની સાથે મિત્રો? ઘોડાની દોડ સાથે સંકળાયેલી એક રમત છે. ત્યારબાદ અવરોધનો એકમ શું છે? તો અવરોધનો એકમ ઓહમ છે. શું છે? અવરોધનો એકમ ઓહમ છે. ત્યારબાદ નાબાર્ડની સ્થાપના, તો 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની સ્થાપના થઈ હતી. ત્યારબાદ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની સ્થાપના 27 ડિસેમ્બર 1945ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 27 ડિસેમ્બર 1945ના રોજ થઈ હતી. ત્યારબાદ રામચંદ દીપચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો રામચંદ દીપચંદ લાઇબ્રેરી ભાવનગર ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ભાવનગર ખાતે આવેલી છે. ત્યારબાદ ગુરુ ગ્રંથ સાહેબ, આ પુસ્તક એટલે કે આ પુસ્તક કોણે લખ્યું હતું? તો ગુરુ અર્જુન દેવ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ પ્રથમ બેઠકમાં શું થાય? તો પ્રથમ બેઠકમાં મિત્રો ઉપસરપંચની ચૂંટણી થાય. શું થાય? ઉપસરપંચની ચૂંટણી થાય છે. ત્યારબાદ તાલુકા, મોસ્ટ આઈએમપી તાલુકા તો કોઈ પણ એક્ઝામમાં હોય જ છે મિત્રો. તો સંખેડા તાલુકો ક્યાં આવેલો છે? તો સંખેડા તાલુકો છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? છોટાઉદેપુર જિલ્લામાં. ત્યારબાદ ઈડન ગાર્ડન સ્ટેડિયમ, તો ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે? કલકત્તા ખાતે આવેલું છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, આનંદ સાથે લેવામાં આવતું ભોજન, તો આનંદ સાથે લેવામાં આવતું ભોજનને મીજબાની કહેવામાં આવે. શું કહેવામાં આવે? મીજબાની કહેવામાં આવે. ફોફળનો મિનિંગ, તો ફોફળ એટલે શું? તો ફોફળ એટલે સોપારી. શું થાય? ફોફળ એટલે સોપારી. ત્યારબાદ રઘુવીર દલસિંહ ચૌધરીનું નિવાસસ્થાન, તો શું છે એનું નિવાસસ્થાન? ક્યાં જ આવેલું છે? બાપુપુરા ખાતે એમનું નિવાસસ્થાન આવેલું છે. અને આ બાપુપુરા ક્યાં આવેલું છે? તો બાપુપુરા ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદ ઉષનસ, તો આ કોનું ઉપનામ છે મિત્રો? તો આ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે. કોનું ઉપનામ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ત્યારબાદ ઓપરેશન ફ્લડ એની સાથે સંકળાયેલું છે? તો દૂધ ઉત્પાદન સાથે ઓપરેશન ફ્લડ સંકળાયેલું છે. ત્યારબાદ અણુશક્તિ માટે કાચી ધાતુ, તો અણુશક્તિ માટે કાચી ધાતુ કઈ છે મિત્રો? યુરેનિયમ અને થોરિયમ, આ અણુશક્તિ માટેની કાચી ધાતુઓ છે. મિથેનનું રાસાયણિક સૂત્ર CH4, મિથેનનું રાસાયણિક સૂત્ર શું છે? CH4. માનવ શરીરના આકાર અને બંધારણને લગતા વિજ્ઞાનને શું કહેવામાં આવે? તો એને એનોટોમી કહેવામાં આવે. ઇન્ટરનેટ એટલે નેટવર્કનું, નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઓનલાઈન કન્ઝ્યુમર માટે પેમેન્ટ કરવાની કઈ રીતો છે? તો ક્રેડિટ અને ડેબિટ આ બંને રીતે ઓનલાઈન કન્ઝ્યુમર દ્વારા પેમેન્ટ કરી શકાય છે. BIS નું ફૂલ ફોર્મ, તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ત્યારબાદ હોકીના જાદુગર, તો હોકીના જાદુગર કોણ છે? મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ 29 ઓગસ્ટથી એમના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, નેશનલ સ્પોર્ટ્સ
डे। ત્યારબાદ ભીમ એપ, તો ભારત ઇન્ટરફેસ ફોર મની। તાનારીરી સંગીત મહોત્સવ, તો ક્યાં ઉજવાય? વડનગર ખાતે, મહેસાણા જિલ્લો। લાભ શંકર ઠાકોરનું ઉપનામ પુનર્વસુ, શું છે ઉપનામ? પુનર્વસુ। લોલકનો નિયમ આપનાર કોણ છે? ગેલિલિયો ગેલિલી। તો મિત્રો, આ હતા થોડાક ક્વેશ્ચનો। બાકી ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી મારી ચેનલ સાથે બન્યા રહો। જય હિન્દ, જય ભારત।